કમોસમી વરસાદના ઝાપટા ને લઈને ભારે પવન ફૂંકાતા આંબાવાડીઓને મોટું નુકસાન થવા પામ્યું છે. અંકલેશ્વર તાલુકામાં ગઈકાલે પવનના સુસવાટા અને કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પૂભા પાકને નુકસાન થવા સાથે આંબાના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ વર્ષે બે વખત વરસેલા કમોસમી વરસાદના કારણે કેરી બજારમાં પહેલાથી જ ઓછી જોવા મળી રહી છે. એક સમય હતો કે ગરમીના શરૂઆતની સાથે જ બજારમાં કેરીઓ ચારે તરફ દેખાતી હતી, જોકે આ વર્ષે ઊંચા ભાવે કેરીઓનું વેચાણ થઈ રહ્યું છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં ગત રાત્રિના સમય દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈને અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ખાતે આવેલી આંબાવાડીઓમાં વાવાઝોડાને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આંબાવાડીની ખેતી કરતા ખેડૂતોના જણાવ્યા મુજબ ગત રોજ વરસેલા વરસાદથી અને વાવાઝોડામાં ફૂંકાયેલા ભારે પવન વચ્ચે કેરીના પાકને નુકસાન થયું છે. પહેલાથી જ કમોસમી વરસાદે કેરીની આવક ઓછી કરી હતી, જોકે તેવામાં હવે રહી ગયેલ કેરીઓને પણ નુકસાન થયું છે, જેને લઈને આંબા ઉપર તૈયાર થયેલો પાક ખરી પડ્યો હતો અને ખેડૂતોને નુકસાન થયું છે. આ વર્ષે આમ પણ મોર ખૂબ લાંબા સમય બાદ લાગ્યા હતા અને કેરીનો પાક આ વર્ષે ઓછો મળ્યો હતો. ખેડૂતોને આ વર્ષે કેરીના સારા ભાવ મળશે તેવું લાગી રહ્યું હતું. તેવામાં આજ ગત રાત્રિના સમય દરમિયાન વરસેલા વરસાદે ખેડૂતોની રહી ગયેલ આશાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું, જેને લઈને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. આ વર્ષે વાવાઝોડાને લઈને કેરીના ભાવ આસમાને પહોંચશે તેમ પણ ખેડૂતો જણાવી રહ્યા છે. અને હાલ તો અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને જે નુકસાન થયું છે તેની વળતર રૂપે સરકાર દ્વારા સર્વે કરી મદદ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. પહેલાથી જ કમોસમી વરસાદમાં ખેડૂતોની કમર ભાંગી ગઈ છે, તેવામાં ફરી એકવાર વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની રહી ગયેલ આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. ઉમેશભાઈ મગનભાઈ પટેલ દીવા ગામનો ખેડૂત છું, રહીશ છું ને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું. આ વર્ષે કેરીની અંદર આંબાને બહુ મોર આવ્યો, બહુ લીટ મોર આવ્યો છે અને લીટ મોર આવવાથી જવલ્લે જે કંઈ આંબા પર જવલ થયેલું હતું તે કમોસમી વરસાદ થવાથી નીચે આંબાની નાની નાની કેરી થયેલી બધી ગરી ગઈ છે અને જે કંઈ બાકી રહેલી હતી તે અત્યારે વરસાદ થવાથી વાવાઝોડું આવવાથી જમીન દોષ થઈ જાય છે. જમીન કેરી રહેલી ખેલી ખેડૂતને ભયંકર નુકસાન થયું છે. આ વર્ષે ખેડૂતને આમ જનતાને કેરી ખાવા માટે બહુ મોંઘી મળશે, કેમ કે જવલ્લે જ કેરી જોવા મળતી હતી તે પણ આ પવન આવવાથી જમીન દોષ થઈ જાય છે. એટલે આ વર્ષે ખેડૂત ઉપર પડતા પર પાટું છે એમ કહેતો ચાલે. સાથે સાથે ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પણ બહુ જ મહામુસીબત છે. ડાંગરનો પાક લણણી તૈયાર થઈ ગઈ છે, લણણી ચાલુ છે. એવા સંજોગોમાં ખેડૂતને આ પવન અને વરસાદ થવાથી ખેડૂતના પાકને ભયંકર નુકસાન થયું છે ને હજુ પણ 3 દિવસ આગાહી થાય એવું લાગે છે. ને એ વરસાદ જો થાય તો ખેડૂતને અતિશય નુકસાન થાય એવું પોતે હું માનું છું.